વિચારથી અમે આવીએ છીએ આ જિલ્લા કલેક્ટર ઓફિસમાં અરજી આપવા માટે કે અમારા ગામના જે સરપંચ કરાવે વારંવાર કંપની બંધ કરાવે છે અરજી કરીને. સરપંચ છે અશોકભાઈ ભોઈ, રાજશોકભાઈ રણછોડભાઈ ભોઈ, જે વારંવાર ખોટી રીતના કંપનીને હેરાન કરે છે. બસ આ પાણી ખરાબ નીકળ્યું, આ તે એવું બધું કર્યા કરે છે. પણ પાણી ખરાબ હોય તો બધાને નુકસાન થાય, જાનવર છે આ તે કોઈ રતા લગીને કોઈ જાતનું નુકસાન થયું નહીં, અને આ લોકો વરસાદી પાણીને કંપનીનું પાણી એવું કરીને કંપની બંધ કરાવે છે. અમે લેક્ટોસ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં નોકરી કરીએ, અમે 400 લોકો પોઈચા ગામના નોકરી કરીએ છીએ. અત્યારે કંપનીની હાલત એવી છે, આવી રીતે અરજીઓ કરશે ને તો કંપની બંધ થઈ જશે એવું છે. સરપંચ વર્ષમાં 4-5 વાર આ હેરાન કરે છે અરજી કરીને. કંપની તરફથી અમને કોઈ નારાજગી નથી, પણ સરપંચ કંપની બંધ કરવા માંગે છે. કારણ બસ પૈસા આપતા, આ બધું એમના પોતાના સ્વાર્થ માટે કંપની બંધ કરે. પોઈચામાં 20-25 કંપની છે સર, પણ અત્યાર લગીન બીજી કોઈ કંપનીમાં પોઈચાવાળાને લેતા જ નહીં. એનું કારણ છે કે સરપંચના ભયથી એ બીજી કોઈ કંપનીમાં તમે આધાર કાર્ડ બતાવો તો પોઈચા લેતું જ નહીં નોકરી. પોઈચાનું આધાર કાર્ડ જો એક લેક્ટોસ એવી કંપની છે જે અમે લોકોને રાખે છે, એની કંપની પાછળ અત્યારે આ લોકો પડી ગયા છે. અમે અત્યારે 300-400 કર્મચારી હશે કંપનીમાં અત્યારે પોઈચાના. હા, એના આજુબાજુ એરિયાના થઈને પોઈચાના થઈને સરપંચ બીજી કંપનીમાં લેતા નહીં. સરપંચ તો ખરેખર અમારું જો હાવી ઇસ્તા હોય તો બીજી કંપનીમાં જઈને અરજી કરે. બીજી કંપનીમાં પોઈચાનો કોઈ છોકરોને લેતા જ નહીં નોકરી એવું છે. તો સરપંચ આ કંપની પાછળ આ ઓનો પીછો છોડીને બીજી કંપનીમાં અરજી કરે કે ભાઈ અમારા કોઈ સરપંચ છે કે બીજા બી કોઈ છે? સરપંચ જોયું, સરપંચ જોયું જે એમની કે ચોરી હોય એ, પણ બાકી અત્યારે તો સરપંચ જોડે અરજી કરે છે.